नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? हूँ किशन माली। आप सौ विद्यार्थी मित्रों अपनी आ यूट्यूब चैनल नी अंदर हार्दिक स्वागत करूँ छूँ। आज आप मळ्या छीए धोरण 8 ना विषय गणित ना चेप्टर नंबर 5 माहितीनुं नियमन ना तास नंबर 4 नी अंदर, जेनी अंदर आज आप चर्चा करवाना छीए दाखला नंबर 3 अने दाखला नंबर 4 विषे। तो दाखला नंबर 3 छे एनी रकम वाँचो छे ने, कंईक आ रीतनी एनी रकम हशे कि नीचे आपेली माहिती उपरथी पाई चार्ट छे एने तैयार करवानो छे, बराबर छे। सौ प्रथम आपणे कयो दाखलो जोयो? दाखला नंबर 1 जोयो तो आनी पहेलानी तासनी अंदर, बराबर छे, जेमां ओलो संगीतवाळीने ई बधी वस्तुनी माहितीनी आपणे वात करेली हती। एना पछीनो जोयो तो दाखला नंबर 2 કે જેની અંદર ઓલી ઋતુવાળી કંઈક વાત કરેલી હતી, કોને વધુ ઋતુ ગમે ને, એના ઉપરથી મેં તમને પાઈ ચાર્ટ દોરતા શીખડાવેલો હતો કે એક તમે સિમ્પલ રીતે દોરી શકો, પ્લસ એક તમે પરિકરની મદદથી અને કોણમાપકની મદદથી દોરી શકો, અને પરિકર અને કોણમાપકવાળું છે એ સૌથી સારું રહેશે, બરાબર છે। હવે આપણે એના પછી જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 3, એમાં તમને જે કંઈ પણ માહિતી આપી છે એ માહિતી ઉપરથી તમારે આખે આખો પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે, અને માહિતી છે તમને આટલી આપેલી છે, બરાબર છે। હવે પાઈ ચાર્ટ તૈયાર કરવા માટે તમારે વર્તુળ એના કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે ને, વર્તુળના કેન્દ્ર પાસે આ લીલો રંગ વાદળી રંગ એ ચારે ચાર રંગના તમારે ખૂણાઓ ગોતવા પડે, બરાબર છે। તો આપણે એ ખૂણાઓ છે એ ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એના માટે મેં અહીંયા એક કોષ્ટક પણ બનાવી નાખ્યું છે। પહેલાં આવું કોષ્ટક બનાવી નાખવાનું, પછી એક ગોતતા જાય, જે પ્રમાણે ખૂણાનું આવતું જાય એ પ્રમાણે આપણે ત્યાં લખતા જશું। હવે હું લખું છું કે વાદળી રંગ વર્તુળના કેન્દ્ર પાસે બનતો ખૂણો, જોજો ઓમની અંદર છે ને તમને કદાચ 360 સરખા હતા ને એટલે તકલીફ પડી હશે, પણ આમાં તમે એને વધારે સારી રીતે સમજી શકશો, બરાબર છે। તમને કંઈક પાઠ્યપુસ્તકની અંદર હિંટ આપેલી છે એ અપૂર્ણાંક સ્વરૂપે ફેરવવાનું કીધું છે, પણ આપણે અપૂર્ણાંક સ્વરૂપે નહીં કરીએ, આજે 360 મેથડથી જ કરશું, બરાબર છે। હવે જો આ 36 લોકોમાંથી વાદળી રંગમાં કોણ કોણ આવે છે, 18 આવે છે કે નહીં, બરાબર છે, તો અહીં લખવાના 36માંથી કેટલા છે, 18, બરાબર છે। આપણે એને કેમાં ટ્રાન્સફર કરવા છે, વર્તુળમાં, અને વર્તુળ કેટલા અંશનો ખૂણો બનાય, 360 અંશનો, 360 એ કેટલા, મૂકી દો ત્રિરાશિ, 360 × 18 છેદમાં 36 દાણ 360, 10 × 18 એટલે વાદળી રંગ છે એ કેન્દ્ર સાથે 180 અંશનો ખૂણો બનાવશે, કેટલો બનાવશે, 180 અંશ, ક્લિયર? પડી કે ના ખબર પડી? શું મેં શું કર્યું, આના કુલ કેટલા છે, 36, એમાંથી વાદળી રંગ પસંદ કરતો એવું કોણ છે, 18 લોકોની સંખ્યા, તો 36માંથી 18, 360માંથી કેટલા, 360 × 18 છેદમાં 36, બરાબર છે। સેકન્ડ વન કોણ છે અહીંયા લીલો રંગના, કે લીલા રંગ નહીં રંગના વર્તુળના, લીલા રંગનો વર્તુળના કેન્દ્ર પાસે બનતો ખૂણો, કે ભાઈ આ લીલો રંગ છે એ વર્તુળના કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બનાવશે, તો જો કુલ ટોટલ કેટલા છે, 36, 36માંથી લીલા રંગ પસંદ કરતા હોય એવા કોણ છે, 9। હવે આપણે એને કેમાં કન્વર્ટ કરવા છે, 360માં, 360 એ ક્વેશ્ચન માર્ક, તો શું કરવાનું, ચોપડી ગુણાકાર, 360 × 9 છેદમાં કેટલા આવશે, 36, 36 દાણ 360, 10 × 9 એટલે કેટલો થઈ જશે, 90 અંશ, કેટલો થઈ ગયો, 90 અંશ, એટલે 90 અંશ જેટલો ખૂણો છે એ લીલા રંગ માટે બનશે। હવે એના પછી કોણ છે, લાલ રંગ માટે છે, તો લાલ રંગનો વર્તુળના
केंद्र पासे बनतो खूणो बराबर केटला छे? लाल रंग वाला केटला छे? 6। तो शू लखवानुं? 36 माथी केटला? 6। तो 360 माथी केटला? तो शू लखाय अहींया? 360 गुणिया 6 छेदमां 36। 36 दाण 360, 10 गुणिया 6 એટલે 60 અંશ। તો લાલ રંગના લીધે કેટલું થશે અહીંયા? 60 અંશ, બરાબર છે। તો હવે અહીંયા પીળા માટે કેટલા છે? 3 છે। તો હું આ કોષ્ટક છે ક્વેશ્ચન વાળું એને ભૂસી નાખું છું અને ત્યાં જ લીલા રંગ માટે દોરી નાખું છું પીળા રંગ માટે, અને એની સંખ્યા 3 હતી એટલું યાદ રાખી। શું કીધું છે જુઓ છો? એને પીળા રંગનો વર્તુળના કેન્દ્ર પાસે બનતો ખૂણો, બરાબર છે? પીળા રંગનો વર્તુળના કેન્દ્ર પાસે બનતો ખૂણો, હવે ટોટલ કેટલા છે? 36। એમાંથી પીળા રંગના કેટલા હતા? 3। આપણે કેમાંથી જોઈશું? 360 માંથી, ક્વેશ્ચન માર્ક। 360 ગુણ્યા 3 છેદમાં 36, 36 દાણ 360, 10 ગુણ્યા 3 એટલે આ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવશે? 30 અંશનો। તો મારે અહીંયા કેટલા લખવા પડે? 30 અંશ। હવે બધાનો સરવાળો કરો છો, 60 ને 30 90 90 ને 90, 180 180 ને 180 એટલે થઈ ગયા 360। તો જુઓ વરી પાછું અહીંયા એક તમે વ્યવસ્થિત રીતે વર્તુળ દોરી નાખો। જો અહીંયા હું તમને સજેશન આપું છું કેવી રીતના થાય, બાકી જે કહું છું એ ટેકનિકથી કરશો એટલે આવડી જશે। પરિકરની મદદથી એક વર્તુળ દોરવાનું, પછી એનું જ્યાં કેન્દ્ર હોય એ જગ્યાએ તમારે શું મૂકવાનું? આવી રીતે એક તમારું કોણ માપક મૂકવાનું। હવે એમાંથી તમને શું કીધું છે? 180 અંશનો પેલો ખૂણો છે ને, તો તમારે 180 એટલે ઉપરનો આખે આખો ભાગ આવી ગયો કે નહીં? તો આજે 180 છે, બરોબર છે? 180 એટલે તમે મૂકશો, સિમ્પલ વસ્તુ છે ભાઈ। આ કેન્દ્ર આગળ તમારું પરિકર તમે મૂકો અહીંયા, પછી આ સીધે સીધી લાઈન બનશે કે નહીં બનશે? 180 ની, અને આખે આખું વર્તુળ હોય એ કેટલાનું હોય? 360 નું હોય, તો અડધો ભાગ એટલે 180, અને 180 છે એમાં કોણ આવી જશે? વાદળી રંગ। તો વાદળી રંગનો કલર પૂરવાનો જે કંઈ આવે છે આપણે પૂરી નાખીએ અહીંયા, અહીંયા હું લખીશ વાદળી। બરોબર છે? અહીંયા લખી નાખવાનું વાદળી, બરોબર છે? હવે જુઓ છો ને એના પછી શું કીધું છે? 90 અંશમાં કોણ આવશે? લીલો। હવે જો પરિકર વરી પાછું તમારું જે છે એ કેન્દ્ર આગળ રાખીને આવી રીતે એડજસ્ટ કરી લ્યો। હવે આમાં 90 અંશ ક્યાં આવે છે? એક્ઝેક્ટ અહીંયા, અને કેન્દ્ર તમારું ક્યાં છે? અહીંયા। તો હવે ફૂટપટ્ટી લઈ લ્યો તમારી, અને એ બેને જોડતી એક લાઈન દોરી નાખો, એટલે આ જે બનશે એ તમારો કયો રંગ આવી જશે? લીલો રંગ, બરોબર છે? તો એના માટે હું અહીંયા એક વરી પાછું દોરી નાખું છું, બસ આવી રીતે તમારે આખે આખું વર્તુળ છે એ પૂરું કરી નાખવાનું છે। અહીંયા કોણ આવશે? લીલો રંગ, બરાબર છે? હવે એના પછી હજી બે કલર બાકી રહ્યા છે, એક લાલ છે ને એક પીળો છે, તો પહેલાં આપણે લાલ છે એને દર્શાવીએ, બરાબર છે? સૌ પ્રથમ તમારે શું કરવાનું? વરી પાછું પરિકર લેવાનું, કેન્દ્ર આગળ મૂકો। હવે જો તમારે અહીંથી કેટલાનો ખૂણો માપવો છે? અહીંયા કેટલા લખેલા છે? લાલ માટે 60 અંશનો માપવાનો છે, એટલે તમારું જે પરિકર છે એને અહીંયા રાખવાનું કેન્દ્ર આગળ, આમ
બરોબર છે હવે શું કરશો ત્યાંથી આમાં જોઈ લેવાનું સાઈઠ અંશનું ક્યાં આવે છે અહીંયા બરોબર છે કેન્દ્રથી સાઈઠ અંશનું આવશે અહીંયા પછી તમારે શું કરવાનું છે એક ફૂટપટ્ટી લેવાની છે અને કેન્દ્રથી વ્યવસ્થિત રીતે આમ સાઈઠ અંશનો ભાગ પડતો હોય એ રીતે કરી નાખવાનું છે જો આ તમને રાઉન્ડરવાળું છે એકદમ આમ તો સરળ રહેશે બરાબર છે કોણ માપકવાળું ઓલા લીટા કરતા હવે આમાં લાલ રંગ છે એ પૂરવાનું કીધું છે પણ મારી આગળ લાલ અવેલેબલ નથી એટલે ત્યાં હું ગુલાબી પૂરું છું તમારી આગળ સ્કેચ પેન હશે અલગ અલગ તો તમને જે કલર કીધા હોય એને પૂરજો અને આ તમારો લાલ કલર થઈ ગયો છે અને બીજો જે બૈચો છે ત્યાં કયો છે પીળો અને એ આ જે છે એ ત્રીસ અંશનો ખૂણો બનાવે છે તો આવી રીતે જે કંઈ તમારો વર્તુળ આલેખ હતો એટલે કે પાઈ ચાર્ટ હતો એ તમારો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે અહીંયા લખી દઉં છું તમને આ કયો છે લાલ રંગ અને આ કયો છે પીળો બરાબર છે તો બસ આને કહેવાય વર્તુળાલેખ તૈયાર કરવો વર્તુળાલેખમાં સૌથી મહત્ત્વનું હોય તો એના કેન્દ્ર આગળનો ખૂણો ગોતવો અને એ તમને ગોતતા આવડી ગયો છે કેવી રીતે ગોતવાનો અહીંયા કુલ હોય એમાંથી આવતી સંખ્યાને આપણે કેમાં ટ્રાન્સફર કરવું છે 360માં તો 360 કેટલા ચોકડી ગુણાકાર કરીને આવું વ્યવસ્થિત કોષ્ટક બનાવી નાખવાનું એમાં એક પછી એક નોટ ડાઉન કરતું જવાનું અને છેલ્લે આવી રીતના એક આલેખ છે એને દોરી નાખવાનો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 5 એ પણ સેમ ટુ સેમ વર્તુળ આલેખનો છે તો એ દોરવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યાર્થીઓ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 5 શું કહે છે કે એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીની સંખ્યાઓ નીચે મુજબ છે તો આને અનુલક્ષીને એક પાઈ ચાર્ટ છે એને તૈયાર કરવાનો છે તો જોવો જોઈએ ને શું કીધું છે ગુજરાતી ભાષા બોલતા કેટલા લોકો છે 40 છે અંગ્રેજી ભાષા કેટલા લોકો છે 12 છે ઉર્દુ ભાષા બોલતા લોકો કેટલા છે 9 છે હિન્દી ભાષા બોલતા લોકો કેટલા છે 7 છે સિંધી ભાષા બોલતા લોકો કેટલા છે 4 છે અને આમ ટોટલ કેટલા લોકો છે 72 લોકો તો આપણે આ માહિતી ઉપરથી આખે આખો પાઈ ચાર્ટ છે એને તૈયાર કરવાનો છે તો સૌપ્રથમ મારે પાઈ ચાર્ટ તૈયાર કરવા માટે એ કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે એ મારે શોધવું પડે બરાબર છે એટલે તમે જ્યારે આ દાખલાની શરૂઆત કરો ત્યારે અહીંયા કોષ્ટકથી જ કરવાની છે મેં રકમ છે એને લખેલી નથી તો જુઓ છે ને હવે હું છે ગુજરાતી ભાષા બોલતા લોકો છે એ કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે એ શોધીશ બરાબર છે તો અહીંયા લખું છું ગુજરાતી ભાષા બોલતા લોકો એ કેન્દ્ર પાસે બનાવેલ ખૂણો બરાબર છે શું કરવાનું છે કે ગુજરાતી ભાષા બોલતા લોકો છે એ કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે કેવી રીતના શોધવાનું ટોટલ લોકો કેટલા છે 72 એમાંથી કેટલા લોકો ગુજરાતી બોલે છે ગુજરાતીવાળા કેટલા લોકો છે 40 વિદ્યાર્થીઓ છે તો અહીંયા લખીશ 40 અહીંયા લોકો કરતાં વિદ્યાર્થી લખશું તો એ વધારે યોગ્ય લાગશે બોલતા વિદ્યાર્થી એ 72માંથી કેટલા છે 40 હવે વર્તુળ કેટલા અંશનો ખૂણો બનાવતું હોય છે 360 અંશ તો 360 એને ગુણ્યા 40 છેદમાં 72 બરાબર છે હવે શું કરશો આ 72 જોવો છે ને 72 × 5 કેટલા થાય છે 5 × 2 = 10 વધી 1 5 × 7 = 35 અને 1 = 36 મતલબ કે 72 × 5 = 360 થાય છે તો 360ના અવયવ શું પાડીશું 72 × 5 આ 72 તો કટ થઈ ગયા તો 5 × 40 તો 40 × 5 = 200 અંશ તો આજે ગુજરાતી ભાષા બોલતા લોકો છે એ વર્તુળ પાસે કેટલા અંશનો ખૂણો બનાવશે 200 અંશનો વર્તુળના કેન્દ્ર પાસે કેટલા આવી ગયા
200 અંશ બરોબર છે તો હવે એના પછી આગળ આપણે વાત કરીએ તો અંગ્રેજીની વાત કરશું તો શું લખશું અહીંયા અંગ્રેજી ભાષા બોલતા અંગ્રેજી ભાષા બોલતા વિદ્યાર્થીએ કેન્દ્ર પાસે બનાવેલ ખૂણો બરાબર છે તો જોવો જોઈને હવે 72માંથી કેટલા જણા ગુજરાતી અંગ્રેજી બોલે છે 12 તો અહીંયા લખવાના 72 ટોટલ કેટલા છે 12 અને આપણે કેમાં ટ્રાન્સફર કરવા છે 360માં એમાં કેટલા તો 360 ગુણ્યા 12 છેદમાં 72 અને આપણે ઉપર જ જોયું 72 પંચા કેટલા થશે 360 72 કટ તો 12 ગુણ્યા 5 એટલે આ છે એ કેન્દ્ર પાસે કેટલા અંશનો ખૂણો બનાવશે 60 અંશનો તો અહીંયા કેટલા આવશે 60 અંશ ટોટલ 260 એટલે 260 અંશની અંદર બધું વિભાજન થઈ ગયું હવે જે કંઈ પણ આવશે એવડા એ બધા કેટલા છે 100 અંશની અંદર આવશે ઉર્દુ ભાષા તો શોધીએ એને પણ ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીએ બોલતા વિદ્યાર્થીઓએ કેન્દ્ર પાસે બનાવેલ ખૂણો બરાબર છે હવે ટોટલ કેટલા છે 72 એમાંથી ઉર્દુ કેટલા બોલે છે 9 બરાબર છે તો અહીંયા શું લખશું 72માંથી કેટલા આવશે 9 તો 360માંથી ક્વેશ્ચન માર્ક 360 ગુણ્યા 9 છેદમાં 72 અને 72 પંચા તો કેટલા ગયા 5 ગુણ્યા 9 કેટલા થઈ જશે 45 અંશ આ છે એ કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવશે 45 અંશનો બરાબર છે હવે કોણ આવશે હિન્દી પરંતુ પહેલાં છે આ ત્રણ વસ્તુઓ તમે ઝડપથી લખી જાઓ પછી આપણે આગળની જે કંઈ ત્રણ વસ્તુની વાત છે એ કરીએ કારણ કે અહીંયા જગ્યા નથી ને હજી આપણે કેટલા ગોતવાના છે બે ખૂણાઓ ગોતવાના છે ઝડપથી આટલું લખી જાઓ તો વિદ્યાર્થીઓ હવે જોઈએ છીએ આપણે કે હિન્દી ભાષા બોલતા લોકો છે એ કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે તો અહીંયા લખું છું હિન્દી ભાષા બોલતા વિદ્યાર્થીઓએ કેન્દ્ર પાસે બનાવેલ ખૂણો હિન્દી ભાષા બોલતા બરાબર છે તો હવે જોવો છે ને સૌ પ્રથમ મારે શું કરવાનું થશે અહીંયા 72માંથી હિન્દી ભાષા બોલતા કેટલા છે 72માંથી 7 અને એમાં મારે કેમાં ટ્રાન્સફર કરવું છે 360માંથી કેટલા 360 ગુણ્યા 7 છેદમાં 72 360 એટલે 72 પંચા 5 ગુણ્યા 7 35 અંશ કેટલો થશે 35 તો મારે ક્યાં લગાડવાનું થશે એને અહીંયા બરાબર છે હવે માત્ર કોણ એક બાકી છે સિંધી આવશે સિંધી ભાષા બોલતા વિદ્યાર્થીઓએ કેન્દ્ર પાસે બનાવેલ ખૂણો બરાબર છે સિંધી ભાષા બોલતા વિદ્યાર્થીઓ કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવશે કે ભાઈ આ 72માંથી કેટલા મળે છે 4 મારે તો કેમાંથી ટ્રાન્સફર કરવા છે 360માંથી 360 ગુણ્યા 4 છેદમાં 7 અને બાજુમાં 2 તો 360 એટલે તો કેટલા થઈ જશે 72 પંચા 72 તો ક્યાં 5 ગુણ્યા 4 કેટલા થઈ ગયા
20 અંશ તો અહીંયા મારે કેટલા લખાઈ જશે 20 અંશ ક્લિયર તો આની સાથે સાથે મારે મારું જે પહેલું સ્ટેપ હતું કે વર્તુળના કેન્દ્ર પાસે કેટલા અંશનો ખૂણો બને છે એ બધી વસ્તુઓ ગોતવાનું પ્રથમ સ્ટેપ છે મારું એ કેવું થઈ જાય છે કમ્પ્લીટ થઈ જાય છે હવે મારું આવે છે સેકન્ડ સ્ટેપ કે આ જે કંઈ પણ બધી વસ્તુઓ મેં કરી એ બધી જ સંખ્યાઓ છે એને મારે ક્યાં દર્શાવવાની વર્તુળાલેખમાં બરાબર છે તો લઈ લ્યો તમારું પરિકર અને જ્યાં પણ તમારું કેન્દ્ર છે એ જગ્યાએ તમે શું કરો છો તમારું જે પરિકર છે એને મૂકો આ જે કોણ માપક છે એને આવી રીતે અહીંયાથી તમારા બે ભાગ પડશે 180 180ના તો જુઓ છે ને સૌથી પહેલાં છે ને આપણે ક્યાંથી શરૂઆત કરીએ દર્શાવવાની આ 20 અંશથી કરીએ પછી વધશે એને 200 અંશમાં ટ્રાન્સફર કરી નાખશું 20 અંશથી કરવી હોય મારે આ જગ્યાએથી શરૂઆત તો કેટલું આવશે અહીંયાથી આટલું બરાબર છે તો આ કેન્દ્રથી મારે 20 અંશ સુધીની જે લીટી દોરવી હોય તો હું આ રીતે દોરી નાખીશ બરાબર છે અને અહીંયા જે છે તમારે ઉપર લખી નાખવાનું છે 20 અંશવાળું કોણ છે સિંધી કૌંસમાં લખજો અહીંયા 20 અંશ બરાબર છે હવે કોણ છે એના પછી 35 અંશ છે અને એ ક્યાં છે હિન્દી ભાષા બોલતા બરાબર છે તો જુઓ અહીંયા એક્ઝેક્ટ મારું પરિકર રાખું છું અહીંયા કેન્દ્ર આગળ તો ત્યાંથી 35 અંશ ક્યાં આવશે જો આ 10 20 30 અને પછી આ અહીંયાથી કેન્દ્ર આગળ જોડતી એક લાઈન દોરી નાખવાની બરોબર છે તો ત્યાં મારે કોણ છે હિન્દી ભાષા 35 અંશ હિન્દી કેટલા અંશનો ખૂણો બનાવે છે કેન્દ્ર આગળ 35 અંશનો લખવાનું જેથી કરીને તકલીફ પડે નહીં એના પછી કોણ છે 45 અંશ અને કોણ આવશે ઉર્દુ તો જુઓ વળી પાછું આ તમારું કેન્દ્ર છે ક્યાંથી ખૂણો માપવો છે તમારા આ જગ્યાએથી બરાબર છે ત્યાંથી 45 અંશ ગણો તો આ 10 આ 20 આ 30 આ 40 અને પછી આ 5 એટલે 45 આવડું બરાબર છે બસ પરિકર મૂકતા જવાનું છે અને કમ્પ્લીટ કરતું જવાનું છે અને આ કેટલા અંશ દેખાડે છે 45 અંશ ઉર્દુ છે ને કૌંસમાં લખવાના 45 અંશ બરાબર છે નેક્સ્ટ વન કોણ છે એના પછી 60 અંશ અને એ કોણ આવે છે અંગ્રેજી માટે તો સૌ પ્રથમ વળી પાછું મારે 60 અંશ કરવાનું છે તો અહીંયા કેન્દ્ર છે એ જગ્યાએ મારે પરિકર રાખવાનું છે મારું કોણ માપક અને ત્યાંથી મારે 60 અંશ ગણવાના છે કેટલા ગણવાના છે 60 અંશ જુઓ અહીંયા કેન્દ્ર છે ત્યાં એક્ઝેક્ટ પરિકર રાખી દીધું અને ત્યાંથી તમે આમ 60 અંશ ગણો તો ક્યાં થશે આવડી આ લાઈન બરાબર છે તો બસ આ જે કંઈ છે એ તમારું કામ પૂરું થઈ ગયું આ કોણ છે 60 અંશ માટે અંગ્રેજી તો બધાયનું આવી ગયું હવે આ જે બૈચો છે એ ભાગ આખે આખો નીચો ભાગ છે એ કોણ આવશે ગુજરાતી અને ગુજરાતીમાં કેટલા આવશે 200 અંશ કૌંસમાં અંશ દર્શાવો જેથી ખબર પડે કે કેન્દ્ર પાસે કેટલો ખૂણો બને છે બસ તો પછી હવે આ જે જગ્યાઓ બૈચી છે એ જગ્યાએ તમને ગમતા કલર પૂરી નાખો અલગ અલગ એક એક કલર રિપીટ નહીં કરતા
बराबर छे। तो अहीं तमारो जे कंई पण आलेख छे ए केवो थई जाय छे, कम्प्लीट थई जाय छे। જુઓ છે ને, એક કલર અહીંયા પુરાઈ ગયો છે। હવે હું એના પછી એક બીજી જગ્યા છે, અહીંયા સિંધી છે તે 20 અંશનો ખૂણો બનાવે છે, ત્યાં હું એક કલર પૂરી નાખું છું। બરોબર છે। એના પછી પછી કોણ છે, આ હિન્દી છે, ત્યાં હું એક કલર પૂરી નાખું છું। તો આ જે છે એ તમારા હિન્દીનું કામ કમ્પ્લીટ થઈ ગયું। હવે એના પછી આ જે અંગ્રેજી છે એ 45 અંશ છે, તો હું ત્યાં પણ કલર પૂરી નાખીશ। કોઈ પણ કલરથી તમે પૂરી શકો છો, અને બહુ જ સહેલું છે વિદ્યાર્થીઓ। કોઈ પણ પરીક્ષાની અંદર 5 માર્કની અંદર કે 4 માર્કની અંદર આ જે આલેખ છે એ પૂછવામાં આવતો હોય છે, કમ્પલસરી એક આલેખ તો કોઈ પણ પરીક્ષાની અંદર પૂછાતો જ હોય છે। હવે જે છે અંગ્રેજી છે એને 60 અંશમાં દર્શાવવો છે, તો એને મારી આગળ અત્યારે બીજો એકય કલર અવેલેબલ નથી, તો હું એને વ્હાઇટ કલરથી પૂરો કરી નાખું છું। બરાબર છે। તો આ જે તમારો આલેખ હતો આખે આખો વર્તુળ આલેખ કે પછી પાઈ ચાર્ટ એ સરસ રીતે તૈયાર થઈ ગયેલ છે। પછી આ જે છે ત્યાં તમારે ઘાટી લાઈન દર્શાવી દેવાની, કે જેથી કરીને તમારે જે કંઈ ભાગ પડે છે કલરના એ તમે સરસ રીતે જોઈ શકો। તો વિદ્યાર્થીઓ, આની સાથે સાથે આપણે પાઈ ચાર્ટને લગતું જે કંઈ પણ કામકાજ હતું દોરવા માટેનું એને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। હવે આનો એક ક્વેશ્ચન નંબર 4 બાકી રહે છે, પણ એને આપણે આના પછીના તાસની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।